આજ રોજ બનાસકાંઠા જિલ્લાના દિશા તાલુકાના કુપટ ગામ ખાતે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ઘણીબેન ઠાકોર અને સાચોના ઉમેદવાર વૈભવ ગેહલોતના પ્રચાર માટે દિશાના કુપટ ગામે ખાનગી રેસ્ટોરન્ટમાં બેઠક મળી હતી, જેમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા પણ રાજસ્થાનના સાચોર અને બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવારને વિજેતા બનાવવા માટે અપીલ કરી હતી. લોકસભાની ચૂંટણી એટલે કે મતદાન જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેને લઈ બંને મહિલા ઉમેદવારો પોતાની જીત માટે દરેક ગામ સભાઓ કરી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુપટ ગામ પાસે આવેલ ખાનગી સ્ટોરેજમાં ડીસા મારી સમાજના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો સાથે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે બેઠક કરી હતી, જે બેઠકમાં મારી સમાજના આગેવાનો અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, શિવાજી ભુરિયા, નાથાભાઈ પટેલ સહિત કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અશોક ગેહલોતે જણાવ્યું હતું, આ ચૂંટણીમાં કોંગ્રેસનું મેનોફેસ્ટો વાંચવું જરૂરી છે, દરેકને ધ્યાનમાં રાખીને પાડવામાં આવ્યું છે. ભાજપ કહે છે પણ કરતા નથી. હું અને મોદી બંને સાથે મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતો માટે અનેક વાતો કરી હતી. આજે ખુદ બેઠા છે, ખેડૂતોની કોઈ વાત સાંભળતા નથી. દરેક વર્ગ માટે અમે અમારી કોંગ્રેસની સરકારમાં રાજસ્થાનમાં કામ કર્યા છે, ત્યારે લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવવા વિનંતી કરું છું. આજે ડીસા તાલુકાના કુંપટ ગામ ખાતે ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં યોજાયેલ સભામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલી સીટ છે જ્યાં વોટ અને નોટ આપે છે. બનાસકાંઠાની જનતાનો ભરોસો જોતા લીડથી સીટ જીતીશું. માલગઢમાં કોઝવેની માંગણી છે એ પૂર્ણ કરવાની હું ખાતરી આપું છું. જોકે આ બેઠકમાં કોંગ્રેસ આગેવાનો અને મારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શુક્રાણા વાસિયા, ZSTV, અમીરગઢ.